શક્તિપીઠમ બાજીમાં દેવવંશીય માલવીય લોહાર સમાજ દ્વારા ઘેર નૃત્યનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. શક્તિપીઠ અંબાજીમાં દેવવંશીય માલવીય લોહાર સમાજનું પ્રભુત્વ મોટી સંખ્યામાં જોવા મળે છે. ત્યારે હોળીના પર્વ દરમિયાન શરૂ થયેલા આ સામાજિક પરંપરાના કાર્યક્રમો સાતમ સુધી ચાલનાર છે. આ ઘેર નૃત્યમાં નવા જન્મેલા બાળકોને પાટલા પર બેસાડીને આસપાસ આઠ સમાજના મોટા લોકો ઊભા રહી લાકડી વડે બાળકોને ધૂંધળાવવામાં આવે છે. ત્યારબાદ અલગ અલગ લોકોના ઘરે જઈ આ વિધિ હોળીના પર્વ દરમિયાન ચાલતી હોય છે. અંબાજીમાં નવા જન્મેલા બાળકો માટે તુંડ વિધિ કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ મેવાડા સુથાર ધર્મશાળામાં આવેલા વિશ્વકર્મા માતાજીના મંદિરમાં દર્શન કર્યા બાદ ડીજેના તાલે લોકો ઝૂમ્યા હતા અને ભોજનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. શ્રી દેવવંશીય માલવીય લોહાર સમાજના લોકો આઠ નંબરના વિસ્તારમાં મોટી સંખ્યામાં વસવાટ કરે છે. ઉમેશ પંચાલ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ અંબાજી. વર્લ્ડ હેરિટેજ શહેર અમદાવાદ ખાતે વૈભવી અનુભવ માટે એક અદભુત એક્સપિરિયન્સ સેન્ટરની શરૂઆત કરવામાં આવી. ક્યુટોન એક્સપિરિયન્સ સેન્ટર આંતરરાષ્ટ્રીય ગુણવત્તા ધોરણો સાથે ક્યુટોન દ્વારા બનાવવામાં આવેલ સિરામિક અને વિટ્રીફાઇલ ટાઇલ્સની વિશાળ શ્રેણીનો એક મજબૂત અને ભારે અનુભવ આપે છે. ક્યુટોન એક્સપિરિયન્સ સેન્ટરમાં ક્યુટોન ઉત્પાદનોના વિશાળ શ્રેણી જોવા મળે છે, જેમાં આઈ માર્બલ, ડીજીવીટી, ક્યુરોક, આઈ ક્યુ સ્માર્ટ, એલાગંત અને વોલ ટાઇલ્સ એક છત હેઠળ પ્રદર્શિત કરવામાં આવે છે, જેથી તે અસાધારણ અને ભવ્ય ઉત્પાદન શ્રેણીની વિશાળ પસંદગી પ્રદાન કરે છે. ગુજરાત સ્થિત પોતાના પ્લાન્ટમાં યુરોપિયન ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે, જેના અભિનેતા અનિલ કપૂર બ્રાન્ડ એમ્બેસેડર છે. તેમણે અમદાવાદની મુલાકાત લીધી હતી અને કંપનીના સીએમડી શ્રી મનોજ અગ્રવાલ અને બાકી મેનેજમેન્ટના લોકો સાથે ક્યુટોન એક્સપિરિયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ભારતનું 11મું ક્યુટોન એક્સપિરિયન્સ સેન્ટર છે. મોરબી ગુજરાત ભારતના ટાઇલ ઉદ્યોગ માટેનું ઉત્પાદન હબ છે અને ક્યુટોન ખાતે હંમેશા એક અનુભવ આપવામાં માને છે અને ક્યુઈસી થકી ટાઇલ્સનો અનુભવ કોમર્શિયલ અને રેસિડેન્શિયલ સ્પેસમાં એક સાથે એક નવા સ્તરે લઈ જવાની યોજના બનાવી રહેલ છે. સતત ત્રીજા વર્ષે ક્યુટોન સાથે જોડાયા બાદ અનિલ કપૂરે જણાવ્યું કે અમદાવાદમાં આજે તાપમાન ક્યુટોન એક્સપિરિયન્સ સેન્ટરમાં જોવા મળતા ઉત્પાદનોના બધા અદ્ભુત પ્રદર્શન સાથે આગળ વધી રહ્યું છે. પ્રથમ સ્થાને અસાધારણ કંઈક કલ્પના કરવી એક ઉત્તમ પહેલ છે અને હું મારા હૃદયથી ક્યુટોનની ટીમને અભિનંદન આપું છું. તો તેમની અદાકારી સાથે ઉપસ્થિત પત્રકારોના પ્રશ્નોના જવાબો પણ આપ્યા હતા. તો બડી ખુશી હોઈ, યહાં મેં જબ ભી અમદાવાદ આતા હું તો મુજે ખુશી હોતી હૈ. ગુજરાત સે બહોત પુરાના મેરા રિશ્તા હૈ. કાફી ફિલ્મે જો એસી ભી ફિલ્મે મેરી જો કભી યુ નો અરે યાર નહીં ચલી યહાં, હમ ગુજરાત મેં 100% ચલતી હૈ. તો કુછ મુજે લગતા હૈ ગુજરાત કે લોગ મુજે પસંદ કરતે હૈ. અભી હાલ હી મેં થોડું ધમાલ રિલીઝ હુઈ હૈ ઓર સબસે બેસ્ટ બિઝનેસ ઉસકા ગુજરાત મેં હી હો રહા હૈ. તો મેં બરા મુજબ પતા ચલા કે યે એક્સપિરિયન્સ ક્યુટોન કા જો એક્સપિરિયન્સ યે શોરૂમ યહાં કા ઉદઘાટન હૈ, તો જબ ઉન્હોને કહા કે અમદાવાદ હૈ તો મેરા મેં ઇતના ખુશ હો ગયા, ઇતના એક્સાઇટેડ હો ગયા. મેને બોલા યાર યહી દેખો મેરી મુકદ્દર મેરે ડેસ્ટિની મેં હૈ કે યુ નો મેરે નસીબ મેં કે મુજે મેરી ખુશ નસીબી હૈ કે મુજે યહાં અમદાવાદ આને કા મોકા મિલા ઓર આપ સબસે મિલને કા મોકા મિલા. બહોત હી ખૂબસૂરત યે મેં ઇતના સોચા નહીં થા કે ઇતના ખૂબસૂરત શોરૂમ હોગા હોગા યુ નો યે તો એકદમ આલીશાન હૈ જિસ તરહ કા યે પ્રોડક્ટ હૈ ઉસી તરહ કા યે શોરૂમ બહોત હી ખૂબસૂરત ડિગ્નિફાઈડ ક્લાસી યુ નો વો સારી ચીઝે હૈ ઓર આપ લોગ સે મિલકર તો ઓર ભી ખુશી હો. આજ હમ લોગો ને ક્યુટોન એક્સપિરિયન્સ સેન્ટર કા અમદાવાદ મેં ઇનોગ્રેશન કિયા હૈ. इस तरह के एक्सपीरियंस सेंटर इंडिया वाइड के अंदर 11 है और इटली में एक हम लोग का ओवरसीज में है. नेक्स्ट हम लोग के 4 इंडिया में आने वाले हैं और 3 ओवरसीज में नए और आने वाले हैं. ओवरसीज में यूके, यूएसए, चाइना, स्पेन, वहाँ पे हम लोग का नए एक्सपीरियंस सेंटर हो रहे हैं. हम लोग के प्रोडक्ट टोटली डिफरेंट है. इट्स एन यू विल फील लाइक इट्स अ मार्बल. आपको रियल मार्बल और इसके अंदर के जो बेनिफिट्स हैं वो आपको नजर आएंगे. इट्स एन अ टेक्नोलॉजी मेड मार्बल. ये जो टेक्नोलॉजी जो नई आती है उससे बनाया हुआ मार्बल है. यू कैन फील इट. एक्सपीरियंस सेंटर जो हम लोगों ने खोले हैं उससे कोई भी कस्टमर कंज्यूमर जिसको यूज़ करना है वो यहाँ पे आके फील कर सकता है उस प्रोडक्ट को कि प्रोडक्ट उसका कैसा लगेगा. एक छोटा पीस देखने से उसको आइडिया नहीं आता है
एक सिंगल पीस देखा उसको समझ में नहीं आ रहा कि वो कैसा लगने वाला है। यहाँ पे आके वो पहले से फील कर लेगा कि ये प्रोडक्ट ऐसा लगेगा, उसके घर में ऐसा यूज़ होने वाला है, तो उसके लिए सिलेक्शन बहुत ईज हो जाता है। क्यूटॉन का ग्रोथ कंटिन्यूस चल रहा है, हम लोग का 600 करोड़ के आसपास का टर्नओवर आएगा और कंटिन्यूस क्यूटॉन ग्रोथ पे है। जिस हिसाब से हम लोग एक्सपीरियंस सेंटर और प्रोडक्ट्स को प्रेजेंट कर रहे हैं और जो हम लोग के नए प्रोडक्शंस आते जा रहे हैं, उससे कंपनी का ग्रोथ फेज बहुत आगे चल रहा है। गुजरात में अभी नेक्स्ट फेज में हम लोग का पहले जो इंडिया में बड़े सिटीज़ हैं उनको कंप्लीट कर रहे हैं, उसके बाद गुजरात में हम लोग का सूरत हो गया, बड़ौदा हो गया, यहाँ पे ओपन करने का प्लान है। संजीव कुमार राजपूत साथे अनेस, गुजरात न्यूज, अहमदाबाद। અમદાવાદના નિકોલ ખાતે એક અઠવાડિયા પહેલા અવસાન પામેલા પત્રકાર ચિરાગ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં લોકો, પરિવારજનો તેમજ હિન્દુસ્તાન નિર્માણ દળના પ્રમુખ ડોક્ટર પ્રવીણ તોગડિયા સહિત પાસના ઉચ્ચ કન્વીનરોએ હાજરી આપી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા। એક અઠવાડિયા પહેલા પત્રકાર ચિરાગ પટેલની નિર્મમ હત્યા કરી નાખવામાં આવી, જેની હજુ સુધી કોઈ પોલીસ કે સરકાર દ્વારા હત્યા છે કે આત્મહત્યા તેનું કોઈ તારણ લાવી શકી નથી, જેને જોઈ પત્રકાર જગતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને સમગ્ર મીડિયા જગત રોષમાં જોવા મળી રહ્યું છે। પોલીસની ચાલતી ધીમી તપાસને અનુસંધાને સોશિયલ મીડિયા પર પણ લોકો દ્વારા જસ્ટિસ ફોર ચિરાગની ઝુંબેશ ચાલુ કરવામાં આવી, ત્યારે શહેર પોલીસ કમિશનર દ્વારા જ આ તમામ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે। ભારતની ચોખ્ખી જહાંગીર ગણાતા મીડિયાકર્મીને લઈને સમગ્ર રાજ્યમાં પત્રકારોમાં રોષ જોવા મળ્યો છે અને સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર પત્રકાર ચિરાગ પટેલનો કેસ તાત્કાલિક ઉકેલવામાં આવે અને તેના હત્યારાઓને પકડી લેવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે। તેમ છતાં કેમ જાણે એવું તો શું બની રહ્યું છે કે આ કેસની તપાસમાં કોઈ પણ તથ્ય બહાર આવતું નથી। સમગ્ર દેશ અને સાથે ગુજરાતમાં પત્રકારો પણ જાણે પનોતી બેઠી છે। અવારનવાર પત્રકારો પર હુમલાઓ થઈ રહ્યા છે, જે ખરેખર ગંભીર બાબત કહેવાય। અમદાવાદ નિકોલ ખાતે આવેલા ચિરાગ પટેલના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી, જેમાં હિન્દુસ્તાન નિર્માણ દળના પ્રમુખ ડોક્ટર પ્રવીણ તોગડિયા, પાસ નેતાઓ વંદના પટેલ, દિનેશ ભાંભણિયા, વરુણ પટેલ, ચિરાગ પટેલ, હિમાંશુ પટેલ તેમજ ગુજરાતી ગાયિકા રાજોલ બારોટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમના દ્વારા આખી ઘટનાને નિંદનીય ગણાવવામાં આવી, ઉપરાંત સરકાર અને પોલીસની ઢીલી નીતિને તેમણે સખત શબ્દોમાં વખોડી નાખી અને જલ્દીથી જલ્દી સ્વચિરાગ પટેલ કેસની તપાસ થાય અને સાચું કારણ બહાર આવે અને તેમના હત્યારાઓને જલ્દી પકડાય તેમજ તેમના પરિવારને ન્યાય મળે તેવી માંગ મૂકી હતી। આ કાર્યક્રમ દરમિયાન સમગ્ર મીડિયા જગતના પત્રકારો, સ્નેહીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તો શ્રદ્ધાંજલિ દરમિયાન ચિરાગ પટેલના ભાઈ દ્વારા સરકાર અને પોલીસને તાત્કાલિક આ બાબતની જલ્દી તપાસ કરી ન્યાય મળે તે માટે ખાસ અપીલ કરવામાં આવી હતી। સૌથી તો પહેલા દુઃખદ પ્રસંગે એના પરિવારને, એના ઉપર જે આ દુઃખદ ઘટના તૂટી પડી છે, જે પરિવારનો હોય એને જે વેદના વધારે થતી હોય છે, અને મને પોતાને એટલા માટે કે વી ટીવીમાં હતા, પછી એબીપીમાં હતા અને છેલ્લા TV9માં, ખૂબ ઉત્સાહી, એગ્રેસિવ, અજાત શત્રુ કહેવાય એવો એક સરસ મજાનો યુવાન ગુજરાતના લોકોની સાચી લાગણીઓને ટીવીના માધ્યમથી મૂકવામાં એને ખૂબ સરસ કુશળતાથી, હું આ તબક્કે પરમકૃપાળુ પરમાત્મા ભગવાનને હું એવું વિનંતી કરીશ કે જ્યાં હોય ત્યાં એને શાંતિ મળે અને એના પરિવાર ઉપર જે ન પૂરાય એવી ખોટ પડી છે એ પુરાવામાં ભગવાનના આશીર્વાદ રહે એવી આપના માધ્યમથી પ્રાર્થના કરું છું। હું આ તબક્કે રાજકારણ નહીં કરું, પણ છતાંય આપે પૂછ્યું છે તો સંજય જોશીની CD બી નથી પકડ્યું, હરેન પંડ્યાનું નથી પકડ્યું, પણ જ્યારે નરેન્દ્રભાઈ કે એવા એકાદ બે જણને કોઈ મર્ડર કરવા આવતા હોય, એમનું ખૂન કરવા આવતા હોય અને એમના એન્કાઉન્ટર થઈ જાય, એમના ખીચામાંથી ચિઠ્ઠી મળે કા નરેન્દ્રભાઈનું એન્કાઉન્ટર કરવા આવ્યો, તો જો આટલી હોશિયાર ને જોરદાર જો ગૃહ ખાતું હોય તો એક પ્રજા માટે લડતો, પ્રજાનો પ્રતિનિધિ, ત્રીજી જાગીરનો માલિક, એક રિપોર્ટર, એક જવાબદાર નાગરિકનું આ રીતે મૃત્યુ થાય અને જ્યારે આખો સમાજ, કુટુંબ અને બધા જ કહેતા હોય કે આની ખાલી ન્યાયિક તપાસ થાય અને 6-6 દિવસ સુધી માત્ર એના આત્મહત્યામાં ખપાવવાનો જે આ સરકારનો મિલિંદ ઈરાદો છે, એ જ આ સરકાર માત્ર આ આ કેસથી દૂર ભાગે છે, અથવા તો આમાં કોઈ રાજકીય માથાઓનો બી ભાગ હોઈ શકે, કોઈ આમાં મોટું કાવતરું પણ હોઈ શકે, અને જો સરકારે જો આ પ્રજાનો જનમત જીવતો રાખવો છે, લોકશાહી ડેમોક્રેસીને જીવિત રાખવી છે, તો આ યુવાનના મૃત્યુની યોગ્ય તપાસ કરી ઝડપથી
પરિવારને અને ગુજરાતને એક મેસેજ આપવો જોઈએ કે આ અમે તપાસ કરી છે એ યોગ્ય છે. જો ગુજરાતમાં શાંતિની વાત થઈ રહી છે અને જ્યારે સલામતીની વાત છે ત્યારે ચિરાગ પટેલના આજે 6 દિવસ થયા અને કોઈ જાતની તપાસમાં તથ્ય ન થયું ત્યારે સરકારની બેદરકારી સામે સવાલો ઊભા થાય છે અને પત્રકાર મિત્ર તરીકે એક ચિરાગ પટેલની આત્માને શાંતિ માટેના આજે શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં અમે હાજર રહ્યા છીએ. બિલકુલ હું એ જ કહું છું પણ આમાં આક્ષેપો પ્રત્યાક્ષેપો કરતાં પોલીસ તંત્રનો ક્યાંક ને ક્યાંક આમાં ઢાક પિછોડો થઈ રહ્યો એવું માનવું છે. તાત્કાલિક અને અસરે તપાસ થવી જોઈએ અને એના સાચી હકીકત બહાર આવવી જોઈએ. આ મામલે સરકાર ગંભીરતાપણે તપાસ આગળ વધે અને જે લોકો દોષિત છે કદાચ એના માટે સંપૂર્ણ સંવેદનશીલ સરકાર નિર્ણય કરી રહી છે અને એ મામલે તપાસ પણ આગળ વધારી રહી છે. ચિરાગ જેવા વ્યક્તિ કે અજાત શત્રુ કહેવાય કે આખા ફિલ્ડમાં ક્યાંય કોઈ દુશ્મન ન હોય એવા વ્યક્તિને જ્યારે આવું કૃત્ય બન્યું છે ત્યારે સરકાર સંવેદનપણે આની પાછળ જે પણ લોકો જવાબદાર હશે એના માટે સંપૂર્ણ તપાસ કરી રહી છે અને યોગ્ય કાર્યવાહી કરવા માટે સરકાર તપાસ કરી રહી છે. અને 6 દિવસ પોલીસે કામગીરી કરી ક્યાંય ક્યુ મળતો નથી એટલે જ તપાસ ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવી છે કે આમાં જે પણ વ્યક્તિ અથવા કોઈ સંસ્થા કે કોઈ પણ લોકો છે આની પાછળ તો એને ભાર મેળવી શકાય પરંતુ સરકાર એના માટે સંવેદનશીલ છે અને એના પરિવારે પણ ગૃહમંત્રીની પણ મુલાકાત લીધી છે. તો હું આપના માધ્યમથી એમના પરિવારને સાંત્વના આપવા માગું છું કે કોઈ પણ જાતની ચિંતા ન કરશો. જે પણ લોકો આની પાછળ હશે એ ચોક્કસ એને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઓટમ ફોરેન્સિક મારો પણ વિષય રહેલો છે અને પ્રાથમિક અસ્પષ્ટ હત્યાનો અને મર્ડરનો કેસ હોય એવી પૂરી સંભવિતતા છે. પોલીસે આ દિશામાં તપાસ કરીને હત્યારાઓને પકડીને સજા કરવી જોઈએ. પરંતુ આતંકનું સામ્રાજ્ય કેવું, મારી વિરુદ્ધ રાજસ્થાનમાં કેસ નહોતો તોય મને પકડવા માટે પોલીસ આવી હતી. ધીમંત પુરોહિતને પૂછો, એક કવર કરવા ગયો તો રસ્તામાં ભગાડ્યો હતો. એ રીતે ઇન્ડિયન એક્સપ્રેસના પત્રકારોને પૂછો. કેટલાક સમયથી ગુજરાતમાં ન પત્રકાર સલામત છે, ન બહેન બેટીઓ સલામત છે, ન બેંક સલામત છે, ન સંપત્તિ સલામત છે. જો ગાંધીનગરમાં બેંકોમાં ધરધાડ પડતી હોય અને સુરતમાં 4 દિવસમાં 3 બળાત્કારના કેસ થતા હોય અને ઠેક ઠેકાણે હત્યાના કેસ થતા હોય એનો અર્થ કે સલામતી પણ નથી. અને બીજું, કોઈ અવાજ ઉઠાવે, કોઈ પત્રકાર લખીને અવાજ ઉઠાવે, કોઈ ટીવીમાં અવાજ ઉઠાવે, કોઈ હ્યુમન રાઇટ એક્ટિવિસ્ટ, કોઈ આરટીઆઈ એક્ટિવિસ્ટ કોઈ પ્રશ્ન પૂછીને અવાજ ઉઠાવે, કોઈ પાર્ટીમાં અવાજ ઉઠાવે, કોઈ કાર્યકર્તા અવાજ ઉઠાવે, કોઈ સોસાયટીમાં અવાજ ઉઠાવે, કોઈ મોંઘવારીમાં અવાજ ઉઠાવે, તો એનો અવાજ દબાવી દેવો. અને માણસ અવાજ દબાવવા તૈયાર ન થાય તો કાયમ માટે એનો અવાજ દબાવી દેવો. આ કેટલાય વખતથી ગુજરાતમાં ચાલી રહ્યું છે. હવે દિલ્હીમાં પણ સીબીઆઈ સાથેનો વ્યવહાર અને બાકીના સાથેના વ્યવહારમાં દેખાઈ રહ્યું છે. અહીંયા દમનનું અને આતંકનું સામ્રાજ્ય છે અને સત્યનો અવાજ ઉઠાવનાર આ ગુજરાતમાં કે આ દેશમાં કોઈ સલામત નથી. આપણે સત્યનો અવાજ ઉઠાવવો જોઈએ અને આ હત્યારાને ધરપકડ અને સજા થવી જોઈએ. પોલીસ તરફથી પરિવારની જે લાગણી છે, ચિરાગભાઈ મારા ભાઈ બરાબર હતા અને હું એક ભાઈ તરીકે અહીંયા આવ્યો છું, પણ તેમ છતાં પરિવારની જે પણ લાગણી છે એ સરકાર સુધી તંત્ર સુધી હું પોતે પહોંચાડીશ અને એમને જ્યાં પણ જરૂર હશે વરુણ પટેલ વ્યક્તિગત ખાતરી આપે છે એમની સાથે છે. જે પણ રજૂઆત કરી હોય કે ક્યાંય પણ એમની માગણીમાં ક્યાંય પણ એમને અસંતોષ હોય તો હું સાથે છું અને જ્યાં પણ સાથે જવું પડશે સાથે જે પણ કરવું પડશે ખાલી પરિવાર સાથે નહીં તમામ પત્રકાર મિત્રોની સાથે હું છું. એટલું કહીશ પહેલાં તો કે ભગવાન ચિરાગભાઈની આત્માને શાંતિ આપે અને જે બી આ ઘટના બની છે ચિરાગભાઈ સાથે ખરેખરમાં ખૂબ જ દુઃખદ ઘટના બની છે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને મારીને પણ મારા જેવા બીજા કેટલાય લોકોને આ દેશની જનતાની એવી અપીલ છે આપણા સરકારને આપણી પોલીસને કે બને એટલું જલ્દીથી એમના આરોપીને પકડવામાં આવે અને ચિરાગભાઈને અને એમના પરિવારને સાચો ન્યાય આપવામાં આવે. એક તો સમગ્ર ગુજરાત માટે, પત્રકારત્વ માટે અને ગાંધીના ગુજરાતમાં જે ઘટના બની છે ખૂબ જ દુઃખદ ઘટના છે. સખત શબ્દોમાં આ પ્રકારની ઘટનાને હું વખોડું છું. ગૌરી લંકેશથી લઈ અને ચિરાગ પટેલ સુધીની આ જે દુઃખદ ઘટના છે, દિન પ્રતિદિન પત્રકારત્વ ઉપર પણ આ પ્રકારની જો યાતના અને આ પ્રકારની જો પીડા આપી અને આ પ્રકારે મોતને ઘાટ ઉતારવામાં આવતું હોય તો સામાન્ય નાગરિકની તો વાત બહુ દૂરની રહી. સમગ્ર ઘટનાની અંદર યોગ્ય ન્યાયિક તપાસ થવી જોઈએ. આટલા બધા કલાકો વીતવા છતાં, આટલા દિવસો થવા છતાં પણ
હજુ સુધી એમના મોત પાછળની કોઈ પણ કડી જળતી નથી। એનો મતલબ એવો થયો કે ચિરાગ પટેલ પોતે પત્રકાર હતા, ટીવી 9માં જોબ કરતા હતા, પોતે આરટીઆઈ એક્ટિવિસ્ટ હતા, તો એમને કોની કોની આરટીઆઈ કરી છે, કોને ક્યાં પેટમાં દુખતું હતું અને એમના મોત પાછળની કડી શું છે એની એકદમ તટસ્થ અને ન્યાયિક તપાસ થવી જોઈએ। અને મારા બ્રધરને 6 દિવસ થયો સ્વર્ગલોક પધારે, પણ હજુ સુધી પોલીસ કોઈ નિષ્પક્ષ આમાં તપાસ કરી રહી છે, પણ મને ખબર નથી, પણ હજુ સુધી કોઈ ચોક્કસ ન્યાય અમને મળ્યો નથી। 6 દિવસ જેવું થઈ ગયું છે, પણ પોલીસ કહે છે હજુ તપાસ ચાલુ જ છે। અમારી સરકાર અને પોલીસમાં એવી વિનંતી છે કે આમાં કોઈ પણ રીતે અમને અમારી પરિવારજનોને ન્યાયની અપેક્ષા છે। એ રિપોર્ટ આવે છે, અમને કહે છે કે નીલ આવે છે, પણ અમે એવું કહીએ છીએ કે એ કોઈ દિવસ આત્મહત્યા કરી જ ન શકે। અને અમારું પોતાનું એવું કહેવું છે કે સરકાર એક તરફ જ જઈ રહી છે, પોલીસવાળા એવું નથી કે એના કોઈ મર્ડર કેસ હોય તો એ તરફ પણ તપાસ કરવી જોઈએ, એવો અમારા પરિવારજનોને ખાસ સરકાર અને પોલીસમાં જણાવવાનું કે એ લોકો એ રીતે તપાસ કરે કે એનો મર્ડર જ છે આ। બીજું તો એના બ્રધર તરીકે મારે એવું કહેવું છે કે અમારા ઘરનો એક નાનકડો ચિરાગ એ મારા હાલ અમારી જોડે નથી, એટલે અમને ખૂબ જ એવી દુઃખદની લાગણી અત્યારે અનુભવાય છે। થેન્ક યુ, જય હિન્દ, જય ભારત। સંજીવ કુમાર રાજપૂત સાથે અનેસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ। અમદાવાદ ખાતે નવી પાર્ટી હિન્દુસ્તાન નિર્માણ દળની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ડોક્ટર તોગડિયા દ્વારા તેમના ઉમેદવારોની પ્રથમ સૂચિ જાહેર કરવામાં આવી। લોકસભાની ચૂંટણીઓ ખૂબ નજીક આવી ગઈ છે, ત્યારે પ્રથમ વખત ચૂંટણીમાં ઝંપલાવી રહેલ હિન્દુસ્તાન નિર્માણ દળ દ્વારા પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું। ચૂંટણીઓ આવે કે નિત નવા વાયદાઓ અને નિત નવી પાર્ટીઓનો આરંભ થાય, અને એમાં પણ લોકસભા ચૂંટણી આવવાની હોય તો કહેવાનું જ શું રહ્યું। સમગ્ર દેશમાં પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષીને સ્થાનિક, પ્રાદેશિક કે ભૂતપૂર્વ નેતાઓ પણ પોતાને રાજનીતિમાં સક્રિય કરવા માટે અથાગ પ્રયત્નો કરતા રહેતા હોય છે। અમદાવાદમાં હિન્દુસ્તાન નિર્માણ દળની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લોકસભામાં ઉભા રહેનાર પોતાના ઉમેદવારોની સત્તાવાર રીતે જાહેરાત પણ કરવામાં આવી, જેમાં ભારતના 12થી વધુ રાજ્યોમાં 100થી વધુ ઉમેદવારોને રાખવામાં આવ્યા છે। ડૉક્ટર પ્રવીણ તોગડિયા દ્વારા ગુજરાતના 9 ઉમેદવારો લોકસભા માટે જાહેર કરવામાં આવ્યા। પહેલા તબક્કાની યાદીમાં 41 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી। આ જાહેર કરાયેલ લોકસભાના ઉમેદવારોમાં ગાંધીનગરથી અમરીશભાઈ પટેલ, અમદાવાદ પૂર્વમાંથી ઋષિ વેકરિયા, અમદાવાદ પશ્ચિમમાંથી રતિભાઈ ચૌહાણ, કચ્છમાં પ્રવીણભાઈ ચાવડા, સાબરકાંઠામાં હસમુખભાઈ પટેલ, સુરેન્દ્રનગરથી દારજીભાઈ વેકરિયા, જૂનાગઢ માટે ગોપાલભાઈ માવલિયા, પંચમહાલમાં વિજયસિંહ રાઠોડ, દાહોદમાં રામસિંહજી કલારાના નામની જાહેરાત કરવામાં આવી। ડૉક્ટર પ્રવીણ તોગડિયા દ્વારા જણાવાયું હતું કે મારા ઉમેદવારોને મત તો હિન્દુત્વના નામેથી જ મળવાના છે। આ ઉપરાંત તેમણે સ્વચિરાગ પટેલની હત્યા બાબતે આ ઘટનાને વખોડી કાઢી હતી અને સરકાર અને પોલીસની કાચબા ગતિની નીતિ પર આકરા પ્રહારો કર્યા હતા। હમને સિર્ફ 1 મહિને પહેલે 9 ફરવરી કો દિલ્હી કે ઇન્દિરા ગાંધી ઇન્ડોર ઓડિટોરિયમ સ્ટેડિયમ મે હિન્દુસ્તાન નિર્માણ દલ નામ કે રાજનૈતિક દલ પોલિટિકલ પાર્ટી કા ગઠન કિયા ઓર આજ 40 दिन के छोटे समय में भारत के 12 से ज़्यादा राज्यों में 100 से ज़्यादा लोकसभा के प्रत्याशी कैंडिडेट चुनाव में उतार कर लोकतंत्र के महापर्व में हिंदुस्तान निर्माण दल पानी की टंकी के चुनाव के साथ सम्मिलित होने जा रहा है। गुजरात हिंदुस्तान निर्माण दल के पदाधिकारी के नाते हमने स्टेट प्रेसिडेंट के नाते शशिकांत भाई पटेल, जनरल सेक्रेटरी के नाते नरेंद्र भाई व्यास, दूसरे जनरल सेक्रेटरी के नाते રાજુભાઈ પટેલ વો પીછે વ્યવસ્થામાં હૈ, સ્ટેટ સેક્રેટરી કે નાતે મહાદેવભાઈ રબારી, નિર્મળભાઈ ખુમાણ, અમૃતજી ઠાકોર,
इतने पदाधिकारी स्टेट लेवल की घोषणा की है और नीरज भाई वाघेला हमारे स्टेट के मीडिया प्रभारी रहेंगे। हमने यह चुनाव में पहले चरण के प्रत्याशियों की यादी फर्स्ट लिस्ट ऑफ द कैंडिडेट ऑफ दिस इलेक्शन व 41 उम्मीदवारों का 41 प्रत्याशी जिसमें आसाम, उड़ीसा, उत्तर प्रदेश और गुजरात इतने राज्यों में 41 प्रत्याशी की यादी आज हम घोषित करने जा रहे हैं। इसके बाद दूसरी और तीसरी सूची भी प्रकाशित होगी। इस यादी में गुजरात के 9 प्रत्याशी हमने लोकसभा के लिए घोषित किया है। किसानों को फसल के दाम, युवाओं को काम, सैनिकों का सम्मान, व्यापारियों का मान, अब की बार हिंदुत्व की सरकार और देश में करीबन 100 से ज़्यादा प्रत्याशी कैंडिडेट लेकर हम चुनाव लड़कर भारत की जनता आपका सपना, आपका परिवार का सपना, अपना बेटा बेटी की शिक्षा का सपना, रोजगार का सपना, किसान का सपना यह पूरा करने के लिए निकले हैं। हम जो वादा करेंगे वो करके निभाएंगे। धन्यवाद। थैंक यू वेरी मच। संजीव कुमार राजपूत साथे अनेस गुजरात न्यूज अहमदाबाद। ब्रेक बाद नजर नाखे हालना मुख्य समाचार पर। पालीताणाना कुंभण खाखरियाती दामनगर थईने जई रहेला सोमनाथ द्वारकानो 325 पदयात्रीઓનો સંઘ પુરખ્યા ખાતે પહોંચતા ભવ્ય સ્વાગત કરાવવા જેમાં પદયાત્રીને બેન્ડ વાજા સાથે ધામધૂમથી પ્રસ્થાન કરાવી પુરખ્યા દાદાને શીશ નમાવી 2000 લોકોને પ્રસાદનો લાભ લીધો હતો। પાલિતાણાના કુંભળ ખાખરિયાથી દામનગર થઈને જઈ રહેલ સોમનાથ દ્વારકાનો 325 પદયાત્રીનો સંઘ વર્ષોથી કુંભળ ખાખરિયાથી દ્વારકાનો પદયાત્રી સંઘ દામનગર ભૂરખ્યા પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે। ત્યારે હાલ આ અનેકો પદયાત્રી જોડાયેલ છે અને 325 પદયાત્રીને બેન્ડ વાજા સાથે ધામધૂમથી પ્રસ્થાન કરાવી ભૂરખ્યા દાદાને શીશ નમાવીને 2000 લોકો પ્રસાદનો લાભ લે છે। પદયાત્રીઓના પટેલ સમાજના દ્વારકાના ગોરયાત્રા શાંતિપૂર્ણ નિરામય સ્વાસ્થ્ય સાથે દ્વારકા પહોંચે તેવા શુભ આશીષ આપવા નારણભાઈ ઠાકર પધારેલ તેમજ જ્યાં સંઘ વિસામો કરે છે તેવા ભાવિ લોકો પણ ત્યાં આવી પહોંચ્યા હોવાનું રજનીકાંત રાજ્યગુરુએ જણાવ્યું હતું। અશોક મણવાર સાથે અનેસ ગુજરાત ન્યૂઝ અમરેલી। પ્રભુ વસાવાને ફરી રિપીટ કર્યા છે। ગત 5 વર્ષની નિર્વિવાદિત કામગીરી અને મોદીની ગુડબુકમાં હોવાથી ફરી રિપીટ થયા છે। લોકસભાની ચૂંટણી સંદર્ભે ભાજપે 46 ઉમેદવારોની અન્ય યાદી જાહેર કરી હતી જેમાં રાજ્યની પણ 15 જેટલી બેઠકો પર ઉમેદવારની જાહેરાત કરાઈ છે। ત્યારે દક્ષિણ ગુજરાતની મહત્વની ગણાતી ST 23 બારડોલી બેઠક પર વર્તમાન સાંસદ પ્રભુ વસાવાને જ ફરી રિપીટ કર્યા છે। બારડોલી બેઠક પર એક સમયે 2 કેબિનેટ મંત્રી માટે વર્ચસ્વની લડાઈ બની ગઈ હતી। ખાસ કરીને ઉમેદવારોની પસંદગીને લઈને ત્યારે ફરી વખત પ્રભુ વસાવાને જ ભારતે રિપીટ કરી સૌની ગણતરી ઊંધી પાડી દીધી હતી। જોકે પ્રભુ વસાવાનું નામ જાહેર થતાં જ સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। જોકે ફરી રિપીટ કરાતા શું કહે છે પ્રભુ વસાવા આવો સાંભળીએ। દિવસોથી બારડોલી બેઠક માટે કમઠાણ ચાલી રહ્યું હતું અને કાર્યકરોમાં પણ ઉત્તેજના હતી
જોકે ગત 5 વર્ષોમાં પ્રભુ વસાવાની નિર્વાદિત કામગીરી અને વડાપ્રધાન મોદીની ગુડબુકમાં હતા, જેથી જાતિવાદી સમીકરણને પણ ધ્યાનમાં રાખીને ભાજપ બારડોલી બેઠક ઉપર કોઈ જોખમ લેવા કે ફેરબદલ કરવા માંગતું ન હતું. એ જ કારણોને લઈને ફરી વખત પ્રભુ વસાવા પર ભાજપે ઉમેદવાર તરીકે પસંદગી ઉતારી છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને આપણા આદરણીય પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને ખાસ કરીને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ આદરણીય શ્રી જીતુભાઈ વિજયભાઈ રૂપાણી સાહેબ, માન્ય મુખ્યમંત્રીશ્રી અને ભીખુભાઈ દલસાણીયા સાહેબ એની સાથે મારા જિલ્લાના કેબિનેટ મંત્રીશ્રીઓ ગણપતભાઈ વસાવા સાહેબ, આદરણીય શ્રી ઈશ્વરભાઈ પરમાર તેમજ ત્રણેય જિલ્લા મંડળના માન્ય પ્રમુખ અને મહામંત્રીશ્રીઓ સાથે સેંકડો કાર્યકર્તાઓએ આગેવાનોએ આ સીટ રિપીટ કરવા માટે જે સમર્થન આપ્યું અને આ ફરીથી 23 બારડોલી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરવામાં આવી છે ત્યારે આ તકે તમામનો દિલથી આભાર વ્યક્ત કરું છું અને મારી જનતાને પણ ધન્યવાદ સાથે. ગઈ લોકસભામાં જે રીતે આ 1.25 લાખની લીડથી જીતીને આ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને સમર્થન કરેલું, એવી જ રીતે આ વખતે પણ આ વિસ્તારની જનતા રાષ્ટ્રહિત માટે, દેશની સુરક્ષા માટે અને ગરીબો માટે ફરીથી નરેન્દ્રભાઈ મોદી સાહેબને દેશના વડાપ્રધાન પદે બિરાજમાન કરવા માટે કમળના નિશાન પર મતદાન કરીને આ 23 બારડોલી સરદાર નગરીનું આ જીતનું એક કમળ ભારતીય જનતા પાર્ટીને અર્પણ કરશે એવો મને દ્રઢ વિશ્વાસ છે. ભારત માતા કી જય. મેહુલ ગોસ્વામી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ બારડોલી. ધોરાજીના મહાલક્ષ્મી ગરબી મંડળ અને બાપા સીતારામ ગ્રુપ દ્વારા 7મી બાપા સીતારામ મધીની સ્થાપના નિમિત્તે ભાવવિભોર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાપા સીતારામ ભૂખ્યાને ભોજન આપતા, ગરીબોની સેવા કરતા, બીમારોની સેવા ચાકરી કરતા જેવા અનેક પરચા દેતા હોય તેવા ઉમદા કાર્યો કરતા બાપા સીતારામની મૂર્તિની ધોરાજીના મહાલક્ષ્મી ચોક ખાતે આજથી 6 વર્ષ પહેલાં સ્થાપના કરવામાં આવી હતી, જેથી આજે 7મી સ્થાપના દિવસ નિમિત્તે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી, જેમાં આખો દિવસ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા અને મહાઆરતી બાદ ભજન કીર્તન કર્યા હતા અને લોકોએ પ્રાર્થના કરી હતી તથા બપોરે પ્રસાદનો લાભો અને ધોરાજીના ભક્તજનોએ લીધો હતો. બાપા સીતારામની ધોરાજી તથા બધા પર કૃપાદૃષ્ટિ બની રહે તેવી લોકોએ પ્રાર્થના કરી હતી. આ તકે બાપા સીતારામ મઢીની સ્થાપના દિવસ નિમિત્તે ધોરાજીમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજે બજરંગ દાસ બાપાની પુણ્યતિથિ નિમિત્તે શ્રી મહાલક્ષ્મી ગરબી મંડળ દ્વારા મહાપ્રસાદ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે અને તમામ દર્શનાર્થીઓને, જે કોઈ આ વિસ્તારના રહીશો હોય, ગામના રહીશો હોય, બહારગામના હોય, મુસાફરો હોય, તમામને મહાપ્રસાદ લેવાનું આયોજન હાલના કાર્યક્રમ નિમિત્તે કરવામાં આવેલ છે. ધોરાજીમાં મહાલક્ષ્મી શેરીની અંદર મહાલક્ષ્મી ગરબી મંડળ ના પાડોશમાં બાપા સીતારામની આજે 8મી તિથિ નિમિત્તે મહાપ્રસાદનો કાર્યક્રમ અને મહાઆરતી રાખવામાં આવેલ છે. તો બહોળી સંખ્યામાં 5-6 હજાર માણસોનું પ્રસાદીનો કાર્યક્રમ રાખ્યો છે અને 5-6 હજાર માણસોએ જમણવારમાં પ્રસાદીનો લાભ લેવામાં આવેલ છે. તો આ આરતીની અંદરમાં પણ બહોળી સંખ્યામાં આરતીનો લાભ લેવામાં આવેલ છે અને આ પ્રાણ પ્રતિષ્ઠાની અંદરમાં બાપા આજે હાજરા હજુર છે અને બધા કાર્યકરો તન મન ધનથી કામ કરે છે અને બધા ધોરાજી સમસ્ત ધોરાજીની વિસ્તારને પ્રસાદી લેવાનો કાર્યક્રમને આયોજન રાખવામાં આવ્યું છે અને બહોળી સંખ્યામાં 5-6 હજાર માણસનું જમવાનું પ્રસાદી લેવાનું આયોજન રાખવામાં આવેલ છે. અલ્પેશ ત્રિવેદી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ ધોરાજી. જૂનાગઢમાં 23 માર્ચ એટલે શહીદ દિન નિમિત્તે દેશમાં રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રભક્તિ તેમજ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ચારિત્ર્યનું નિર્માણ કરવા માટે વેટરન્સ ઇન્ડિયા
ઓર્ગેનાઇઝેશનના કોઓર્ડિનેટર અને બાદલપુરના સરપંચ રમેશભાઈ ભીમાણી તેમજ માખીયાળાના સરપંચ રમેશભાઈ ગજેરા સાથે ફાર્મર ફ્રન્ટ રમેશભાઈ ભૂષા સહિતના કાર્યકરો દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં વેટરન્સ ઇન્ડિયાના નેશનલ પ્રેસિડેન્ટ બી કે મિશ્રા, નિવૃત્ત મેનેજર જનરલ જી ડી બક્ષી સાહેબ તેમજ પ્રાસલાના ધર્મબંધુજી સાથે વેટરન્સ ઇન્ડિયાના નેશનલ સ્ટેટ પ્રેસિડેન્ટ ડોક્ટર એમ બી ચૌહાણે હાજરી આપી હતી. આ કાર્યક્રમ શહીદ દિન નિમિત્તે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ખાતે બપોરે 2-6 દરમિયાન રાખવામાં આવ્યો હતો, જેને લઈને આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. આયોજકો દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજી આ કાર્યક્રમ વિશેની પૂર્વ તૈયારીઓ પણ કરી હતી. આ કાર્યક્રમમાં જૂનાગઢ તેમજ આસપાસના વિસ્તારોના નગરજનોને બહોળી સંખ્યામાં પધાર્યા હતા. જોકે ફિલ્મ સ્ટાર શનિ દેઓલના આવવાનો કાર્યક્રમ રદ થયો હતો. કોઈ કારણોસર શનિ દેઓલ પોતાની હાજરી ન હોતા પાઠવી શક્યા, જેને લીધે લોકોમાં થોડી હતાશા જોવા મળી હતી. તો આ સાથે આર્મી, નેવી, એરફોર્સ જેવા ડફિક્સમાં ઓફિસર બનવા ઈચ્છતા યુવાનોને મેજર જનરલ જી ડી બક્ષી સાહેબ અને તેની ટીમ હાલમાં દિલ્હીમાં નિઃશુલ્ક ટ્રેનિંગ આપી રહ્યા છે, જેમાં 30 વિદ્યાર્થીઓની બેચ જૂનાગઢમાં થાય તો પણ બક્ષી સાહેબ અને તેની ટીમ તૈયાર છે તેમ ગુરુકુળ જ્ઞાનબાગના ડાયરેક્ટર આશીષભાઈ કાચાએ જણાવ્યું છે. મનીષ ડાકી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. સરકાર દ્વારા કુપોષણ મુક્ત અભિયાન હાલ ઠેર ઠેર ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે મહુવા તાલુકાના સીએમટીસી ચાઇલ્ડ માતૃ ટ્રીટમેન્ટ સેન્ટર અને જેએચ ભક્તા ફાઉન્ડેશન દ્વારા મહુવા પીએચસી સેન્ટર ખાતે 100 જેટલી કુપોષિત મુક્ત કીટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મમરા, ચણા, દાણા, ખજૂર, કોપરું, ચીકી, ખારેક તેમજ પૌવા જેવી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું. જેએચ ભક્ત ફાઉન્ડેશનના પ્રમુખ સ્વગોપાલભાઈ ભક્તા દ્વારા સેવાકીય કાર્યો કરવામાં આવતા હતા. તેમના દેહાંત બાદ આ સંસ્થાના પ્રમુખ અને ગોપાળભાઈના પુત્ર દ્વારા અવિરત સેવાકીય કામો કરવામાં આવે છે. ત્યારે સરકાર દ્વારા તો કુપોષણને ડામવા કામગીરી કરવામાં આવે છે, પરંતુ જેએચ ભક્તા ફાઉન્ડેશન દ્વારા પોતાને નૈતિક જવાબદારી સમજી સ્વખર્ચે કીટ વિતરણ કરવામાં આવ્યું. મહુવા પીએચસી દ્વારા કુપોષણને ડામવા સરાહનીય કામગીરી કરવામાં આવે છે. 2010માં 1600થી વધુ કુપોષિત બાળકોની સંખ્યા હતી, ત્યારે હાલ સમગ્ર મહુવા તાલુકામાં ફક્ત 72 જેટલા જ કુપોષિત બાળકો છે. સીએમટીસી મહુવા 2010થી કાર્યરત છે અને એમાં 1600 ઉપર બાળકો હતા, કુપોષિત બાળકો, માલ નરીશ બાળકો, અને તેને અત્યારે 72 જેટલો આંકડો આવી ગયો છે. અને સરકારશ્રીના અને આ ભક્ત ફાઉન્ડેશન ટ્રસ્ટના સહકારથી દર મહિને અમે પૌષ્ટિક આહાર કીટનું વિતરણ તાલુકાના કુપોષિત બાળકોને કરીએ છીએ, જેમાં મમરા, પૌવા, ગોળ, ખજૂર, ખારેક, ચીકી, બિસ્કિટ, ફ્રૂટ અને પ્રોટીન પાવડર જેવી વસ્તુઓ હોય છે, ડાળિયા અને એવી વસ્તુઓ હોય છે. અને એ લોકોને આરોગ્ય શિક્ષણ પણ આપવામાં આવે છે. એમને અહીંયા 14 દિવસ રાખવામાં આવે છે, ત્યારે એમને કુપોષણથી મુક્ત થવા માટે અને કુપોષણથી બચવા માટેના ઉપાયો અને એમને સલાહ સૂચનો આપવામાં આવે છે, જે એ લોકો એમના ઘરે અનુસરે. તો આ મહુવા તાલુકો ગુજરાત રાજ્યમાં પહેલી તાલુકો છે જે કુપોષણ મુક્ત તરફ જઈ રહ્યો છે. અત્યાર સુધી કેટલા બાળકો કુપોષિત હતા અને હાલ કેટલા છે? 1672 જેવા કુપોષિત બાળકો હતા અને હવે ફક્ત 72 બાળકો રહી ગયા છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, મહુવા. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.